તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધતા શીખ્યા હતા. આ વિડીયોમાં આપણે બહુલક શોધવાની રીત પર આધારિત એક રસપ્રદ ઉદાહરણ જોઈશું. નીચે આપેલ આવૃત્તિ વિતરણ 400 ટીવીના દર્શકો જીવનકાળની સૂચના આપે છે. તો શું તમે ટીવીના જીવનકાળના બહુલકની કિંમત શોધી શકો છો? આવો આને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આપણે જાણીએ છીએ કે બહુલક શોધવા માટે સૌથી પહેલા મહત્તમ આવૃત્તિ પસંદ કરવાની હોય છે. એટલે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકથી જણાવી શકીએ છીએ કે અહીં સૌથી વધારે આવૃત્તિ 76 છે. એટલે બહુલક વર્ગ 600 થી 700 હશે, જ્યાં 600 બહુલક વર્ગની અધઃ સીમા છે. શું તમે જણાવી શકો છો કે આ વર્ગ અંતરાલની લંબાઈ કેટલી હશે? એકદમ સાચું. અહીં જોઈ શકો છો કે બધા વર્ગ અંતરાલ સમાન લંબાઈના છે, એટલે વર્ગ લંબાઈ એટલે કે એચની કિંમત 100 હશે. બહુલક સૂત્ર દ્વારા જણાવી શકીએ છીએ કે બહુલક માટે એલ, એચ, એફ શૂન્ય, એફ એક અને એફ બેના કિંમતોની જરૂરિયાત હશે. એટલે બહુલક વર્ગની અધઃ સીમા વર્ગ લંબાઈ, બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તથા બરાબર પાછળ આવતા વર્ગની આવૃત્તિના મૂલ્યોને બહુલક સૂત્રમાં મૂકીને ઉકેલતા બહુલકનું મૂલ્ય 669.23 મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ટીવીના જીવનકાળનો બહુલક મૂલ્ય 669 કલાક 13.8 મિનિટ છે. આ વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાની રીત આધારિત એક રસપ્રદ ઉદાહરણ જોયું. આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આ પ્રકારના પ્રશ્નોને ઉકેલતા સામાન્ય રીતે શું ભૂલો થઈ શકે છે.